નમસ્કાર દોસ્તો નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રાજ્યમાં કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે ચાલુ વર્ષ ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે વળવા થન્ડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે હજી પણ તેર મહિના થન્ડરસ્ટોર્મમાં એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે વાતાવરણમાં પલટા સાથે વાવાઝોડું સક્રિય થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે તારીખ શુક્રવારે સવાર સુધીમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં તારીખ સોળ મે રવિવાર સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય તેવી શક્યતા છે જેની અસર લક્ષદ્વીપ કેરળ તમિલનાડુ કર્ણાટક વગેરેની ઉપરાંત દેશના અન્ય ભાગોને પણ થઈ શકે છે હવામાન વિભાગે તારીખ તીર અમરેલી ભાવનગર કચ્છ દાહોદ તાપી વગેરે વિસ્તારમાં છૂટાછવા વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર ભાવનગર અને જુનાગઢમાં વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ અને સુરતમાં વાવાઝોડાની તેમજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે તારીખ તેર મહિના થંડરસ્ટોમમાં એક્ટિવિટી થશે જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે તારીખ મહિના રોજ દાહોદ તાપી ડાંગ ભાવનગર અમરેલી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી તાપમાન યથાવત રહેશે હાલ તાપમાન એકતાલીસ ડિગ્રી આસપાસ પહોંચ્યું છે હજી પણ ચાર દિવસ સુધી તાપમાન એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી આસપાસ નોંધાશે અને હવામાન વિભાગ તરફથી અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બસ આ નડિયો અહીંયા સમય ફરી મળીશું ના સાથે